एवरीवन, તમે બધા મજામાં જ હશો બરાબર ને ફ્રેન્ડ્સ? અને આગળ આપણે મલ્ટીપ્લિકેશન ના સમ્સ કાઉન્ટ કર્યા બરાબર છે, એ પણ કેટલી મેથડ થી? બે મેથડ થી બરાબર છે. હવે આજે આપણે જોવાના છે કિરણની ડાયરી. કિરણની ડાયરી એટલે કે રોજ નિશી બરાબર. કિરણબેને કઈ તારીખે કેટલું જમ ખરીદ્યું, કેટલો ખર્ચો કર્યો બરાબર છે, કયા વેપારીને કેટલા પૈસા ચૂકવ્યા, એ બધી વિગત શેમાં લખેલી છે? કિરણની ડાયરીમાં. ફ્રેન્ડ્સ, તમને અને તમારા ઘરની અંદર ફ્રેન્ડ્સ તમને ખબર હોય તો આપણા ઘરમાં પપ્પા પણ એક નાની સરખી ડાયરી બનાવતા હોય છે. તમે બધા ઘરે પપ્પાને પૂછી જોજો તમારા કે તમે પણ એક ડાયરી બનાવો છો. એની અંદર ઘરના હિસાબ લખેલા હોય છે કે આ તારીખે આટલો ખર્ચો કર્યો હતો, આ તારીખે આ વસ્તુની ખરીદી કરી હતી, તો આપણી પાસે મંથલી કેટલો ખર્ચો થયો છે એનો હિસાબ રહે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક જણે આ એક ડાયરી બનાવવી જ જોઈએ, જેનાથી આપણને આપણી રોજની શી એટલે કે આપણે જે ખર્ચો કરીએ છીએ વર્ષના અંતે બરાબર છે, મહિનાના અંતે કેટલો ખર્ચો થાય છે એ આપણે એ ડાયરી પરથી જોઈ શકીએ છીએ બરાબર. ચલો તો હવે આપણે જોઈએ કિરણની ડાયરી એટલે કે એની રોજનીશી. જોઈએ શું છે કે કિરણે જંગ કલેક્ટર પાસેથી થોડું જંગ ખરીદ્યું હતું. સો કિરણે ભંગાર ભેગું કરનારવાળા પાસેથી થોડું જંગ ભંગાર ખરીદ્યું હતું. તેણે તેઓને 841 રૂપીસ પે કર્યા. કેટલા રૂપિયા પે કર્યા હતા? 841 રૂપીસ. શું કર્યું હતું? જંગ ખરીદ્યું એના પે કર્યા હતા. કિરણે દિનોની બિગ શોપમાં આ જંક વેચ્યું. જો જંક કલેક્ટર પાસેથી જંક ખરીદ્યું બરાબર, અને દિનોની બિગ શોપમાં જઈને એને વેચી દીધું બરાબર છે. આ જંક વેચ્યું અને તેને આ પ્રમાણે નોટ્સ એન્ડ કોઈન્સ આપ્યા. તો જે જંક વેચ્યું બરાબર, તો દિનુએ એને સામે શું આપ્યું? અમુક નોટ્સ આપી અને કોઈન્સ આપ્યા. જોઈએ કઈ કઈ નોટ્સ અને કયા કોઈન્સ આપ્યા. જુઓ અહીંયા આપેલું છે કે 100 રૂપિયાના 6 નોટ્સ બરાબર છે, 100 રૂપિયાની 6 નોટ આપી, 50 રૂપિયાની 3 નોટ્સ બરાબર છે, 50 રૂપિયાની 3 નોટ આપી, 20 રૂપિયાની 7 નોટ્સ, 20 રૂપિયાની 7 નોટ આપી, 10 રૂપિયાની 6 નોટ્સ, 10 રૂપિયાની 6 નોટ આપી, 5 રૂપિયાની 8 નોટ્સ, 5 રૂપિયાની 8 નોટ આપી, અને 1 રૂપિયાના 4 કોઈન અને 1 રૂપિયાના 4 સિક્કા આપ્યા. કોણે આપ્યા? દિનુએ. કોને આપ્યા? કિરણબેને આપ્યા. હવે કિરણબેન શું કરે છે? એ 11 માર્ચ 2017 ના રોજ આ દિનુ પાસે શું કર્યું હતું? જંગ વેચ્યું હતું, એમને આ પૈસા મળ્યા હતા. તો એમની પોતાની ડાયરીની અંદર નોંધ કરે છે. જુઓ શું છે, 100 રૂપિયાની 6 નોટ છે, તો જુઓ કેટલા થશે? તો રૂપીસ 100ની કેટલી નોટ? 6 નોટ બરાબર છે. તો 100 6 અથવા 1 6 1 એમ કેટલા? 0 0 0. તો 600 રૂપીસ થાય. હવે જુઓ શું છે, 50 રૂપિયાની 3 નોટ્સ, તો અહીંયા લખીશું રૂપીસ 50. કેટલી નોટ આપે છે? 3 નોટ્સ આપે છે બરાબર છે. 5 3 50 એન્ડ 0 નો 0, તો કેટલા થશે? 150 રૂપીસ. ચલો 20 રૂપીસની 7 નોટ, અહીંયા લખીશું રૂપીસ 20. કેટલી નોટ? 7 નોટ્સ બરાબર છે. 2 7 ઝા કેટલા? 14 એન્ડ 0 નો 0, તો 140 રૂપીસ. હવે જો શું છે, 10 રૂપીસની 6 નોટ, તો રૂપીસ 10. કેટલી નોટ? 6 નોટ્સ બરાબર છે. તો 2 10 6 60 રૂપીસ. ત્યારબાદ 5 રૂપીસની 8 નોટ્સ, રૂપીસ 5 8
नॉट 5 एग्जाम 40 रुपीस पची 1 रुपीस ना 4 कॉइन तो 1 रुपीस एंड कितना कॉइन 4 कॉइंस 1 4 ना 4 रुपीस આ બધાનો શું કરશું એડિશન કરશું ચાલ 0 0 0 0 0 એની અંદર કેટલા ઉમેરવાના 4 તો અહીંયા કેટલા આવશે 4 બરાબર છે ચલો 5 ની અંદર 4 એડ કરો કેટલા થાય 9 9 ની અંદર 6 એડ કરો કેટલા થશે તો 9 પછી 10 11 12 13 14 એન્ડ 15 15 ની અંદર 4 એડ કરો કેટલા થશે 19 19 નો 9 કેરી 1 6 ની અંદર 1 એડ કરો 7 7 ની અંદર 1 એડ કરો 8 8 ની અંદર 1 એડ કરો 9 કેટલા આવ્યા 994 રૂપિસ બરાબર છે તો બીનુએ કિરણબેનને ટોટલ કેટલા રૂપિયા આપ્યા 994 રૂપિસ આપ્યા પણ જુઓ એમણે કેટલામાં ખરીદ્યું હતું કિરણબેને જો અહીં આપેલું છે કિરણબેને કલેક્ટર જંક કલેક્ટર પાસેથી જંક ખરીદ્યું તેણે તેઓને 841 રૂપિસ પે કર્યા હતા વિદ્યાર્થી મિત્રો 841 રૂપિસ પે કર્યા હતા અને ધીનુએ કેટલા આપ્યા એના જ એ જ જંકના 994 રૂપિસ તો કિરણબેનને નફો થયો કે ખોટ શું થયો હા શું થાય નફો થાય કેમ કેમ કે એમણે તો ચૂકવા હતા 841 અને ધીનુએ કેટલા આપ્યા 994 તો જોઈએ કેટલો નફો થાય જુઓ 994 રૂપીસ મળ્યા અને થયા કેટલા હતા 841 રૂપીસ થયા હતા બરાબર છે તો અહીંયા શું થશે નફો બરાબર છે 4 માઇનસ 1 કેટલા થાય 3 9 માઇનસ 4 5 એન્ડ 9 માઇનસ 8 1 તો કિરણબેને ટોટલ 153 રૂપિસનો નફો થાય બરાબર છે 153 રૂપિસનો નફો થાય ને એમને 153 રૂપિસ વધારે મળ્યા ચલો આવો જ એક બીજો દાખલો જોઈએ કિરણે જંક લેનારને રૂપિસ 919 પે કર્યા જ્યારે તેણે જંક વેચ્યો ત્યારે દિનુએ આ પ્રમાણે નોટ્સ એન્ડ કોઈન્સ આપ્યા જો શું કહે છે કે કિરણે જંક લેનારને બરાબર છે કેટલા 919 રૂપિસ પે કર્યા એટલે ચૂકવ્યા બરાબર છે અને વેચ્યો ત્યારે દિનુએ કેટલા આ પ્રમાણે નોટ્સ એન્ડ કોઈન્સ આપ્યા જોઈએ સો 100 રૂપિસ ની 5 નોટ્સ 50 ની 1 નોટ્સ 20 ની 9 નોટ્સ 10 ની 18 નોટ્સ એન્ડ 5 ના 28 કોઈન્સ તો અહીંયા રોજની સીમા લખીએ જુઓ રૂપિસ 100 ની કેટલી નોટ છે 5 નોટ્સ બરાબર છે ચલો 5 વનઝા 5 એન્ડ કેટલા 0 ડબલ 0 તો 500 રૂપિસ થાય ચલો 50 રૂપિસ રૂપિસ 50 ની કેટલી નોટ 1 નોટ બરાબર છે 50 ઇન્ટુ 1 તો કેટલા આવશે 50 રૂપિસ ચલો 20 ની 9 નોટ્સ તો રૂપિસ 20 કેટલી નોટ્સ છે 9 નોટ્સ ચલો 2 9 ઝા કેટલા થાય 80 એન્ડ 0 નો 0 તો 180 રૂપિસ થાય 10 ની 18 નોટ્સ રૂપિસ 10 18 નોટ્સ ચલો 81 ઝા 80 એન્ડ 0 નો 0 તો 180 રૂપિસ ચલો 5 ના 28 કોઈન્સ રૂપિસ 5 કેટલા કોઈન્સ 28 કોઈન્સ ચલો શું કરશો મલ્ટીપ્લિકેશન કરો
5 8 जा 40 0 कैरी 4 4 2 जा 10 10 ની અંદર 4 એડ કરો 14 બરાબર છે તો આન્સર આવશે 140 રૂપિયા બરાબર આટલા રૂપિયા મળે છે હવે આ બધાનો એડિશન કરતા ટોટલ કેટલા રૂપિયા મળશે એ આપણને ખબર પડશે ચલો એડિશન કરીએ 0 0 0 0 તો અહીંયા કેટલા આવશે 0 5 ની અંદર 8 એડ કરો કેટલા થાય 30 30 ની અંદર 8 કર 8 એડ કરો કેટલા થશે 21 21 ની અંદર 4 એડ કરો 25 અહીંયા આવશે 5 એન્ડ કેરી 2 5 પ્લસ 2 7 7 ની અંદર 1 એડ કરો 8 8 ની અંદર 1 એડ કરો 9 એન્ડ 9 ની અંદર 1 એડ કરો 10 તો આન્સર આવ્યો 1050 રૂપિયા બરાબર છે આટલા મળ્યા બરાબર પણ એમને છૂપા કેટલા હતા 990 બરાબર ને એમને મળ્યા કેટલા 1050 રૂપિયા તો એમને નફો થયો ને બરાબર છે તો જો એ કેટલો નફો થયો 1050 માઇનસ 990 ચલો 0 માઇનસ 9 થશે 9 તો 5 બીકમ્સ 4 એન્ડ 0 બીકમ્સ 10 10 માઇનસ 9 1 4 માઇનસ 3 4 માઇનસ 1 3 ચલો 0 માઇનસ 9 થાય 9 થાય તો વી વિલ બોરો 1 બીકમ્સ 0 એન્ડ 0 બીકમ્સ 10 10 માઇનસ 9 કેટલા રહેશે 1 તો 131 રૂપિયા શું થયું નફો થયો બરાબર છે કેટલા થાય 131 રૂપિયા નફો થાય તો ફ્રેન્ડ્સ તમારા બધાએ પણ ઘરે મમ્મીને કહેવાનું છે કે તમારે પણ એક રોજની સી એક ડાયરી બનાવવાની છે એની અંદર મંથલી કેટલા રૂપિયાનો ખર્ચો થાય છે ક્યાં સેવિંગ થાય છે કઈ વસ્તુ કેટલાની આવે છે બરાબર છે કયા ખર્ચો આપણે વધારે કરીએ છીએ શેની અંદર વધારે પૈસા જાય છે બરાબર ક્યાં આપણે બચત કરવી જોઈએ એ આપણી ડાયરી પરથી આપણને ખબર પડે અને તમારે પણ એક સારી આવી સરસ મજાની ડાયરી બનાવવાની છે ફ્રેન્ડ્સ હવે તો તમને આવડે ને અને તમારે મમ્મીને અને પપ્પાને પણ આ ડાયરી બનાવતા શીખવાડવાની છે હવે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય